જાતા 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 જાય છે તો ભાઈ મને કીધું સુસેન ભાઈ ને કે ભાઈ પર્વતના વચ્ચે એને એક દ્રોણગીરી પર્વત છે એની અંદર સજીવન બુદ્ધિના નીચે નિતપ ચેતન થશે એની મૂળ કાઢી લેવાનું. રાવણને ખબર પડી કે અરે મારા લંકા નગરી ઉપર કોઈ રાક્ષસ આવે છે અને પ્રહાર કરવા આવે છે, તો જાઓ આપણા પૂરા ડોંગર ઉપર અગ્નિચેતન કર દો. એને ખબર શું પડે કે કઈ છે, આખા ડોંગર પર ચેતાવી દો આખો દેવતા, તો પછી સજન મૂર્તિ મળે ક્યાંથી? તે જાય ફળે છે તો પરાસ્ત થઈ ગયો હનુમાનજી. ઓ પ્રભુ, હવે આ તો આખો ડુંગરી દેવતા ચેતે છે, એક તમે તો એક ઝાડ નીચે કીધું, અમે મને કોઈ પહેચાન છે નથી. આખા જોઈએ તો રાતનું 3 વાગે છે, સૂર્યોદયના પહેલાં કહે છે. હે પ્રભુ, અગર હું એટલી મહેનત કરી અને ભગવાનના કાર્યમાં હું હાસિલ ન થાઉં તો મારું જીવન ધિક્કાર. ભગવાનને આરાધના કરીશ, પશ્ચાતાપ કરીશ, ભગવાન પ્રભુ મને કંઈ શક્તિ આપો. હનુમાનજીને ભગવાન નામ દઈને જો પર્વતની અંદર હાથ ઘાલો એમ જય શ્રી રામ કરીને, બાએ ભુજા સબ અસુરદલ મારે, દેહની ભુજા સંતજણ ઉભારે. લે ભાઈ આખો પર્વતી લઈ લેવું નહીં, જેનું તે જાણે દેહનું સમય થાય છે. આખા આખો પર્વત બાએ હાથ પર લઈને અને અયોધ્યા નીકળી ગયું. ઉપર છે ઉડાન મહિને આવે છે ત્યાં ભરત હતા. ભરતની વિચાર કર્યો કે બાપરે, મારો ભાઈ તો બનવાસ ગયો છે, કોઈ દુશ્મન આરે મારી અયોધ્યા નગરી પર પ્રહાર કરવા આવે છે. એને એ ખબર નથી કે ભગવાનનું કોઈ ભક્ત છે. જો કસોટી કે આજ બી આપણું પછી નહીં, જેને પણ કસોટી પડતી હોય એને કસોટી પડે, અને જેવું કોઈ ભક્ત એને હેરાન નહીં થતો હોય એને બીજા પ્રાપ્ત થાય. જો ભરતને સોચો, જો બાન માર્યો તો હનુમાનજીને પગ વાયગો તો શ્રીરામ કરી પૃથ્વી પર લે. આપો સૂર્યોદયનો સમય થાય છે, કષ્ટ કેટલું બધું. જે ભગવાનનું નામ એ મુખ સાંભળેલો તો ભરતને આપણા હાથે તરકસ બાંધ નાખીને એને સરાંગત થયું. હે પ્રભુ, તમે ભગવાન રામનું તમારા મુખ નીકળ્યો, હું તો અહો પાપી, તમે કોણ છો મને તમારો પરિચય આપો. તપતા હનુમાનજીને એને વિગત રૂપ બતાવી કે જો ભાઈ, આફર રાજા દશરથનું મરણ, માતા સીતાની હરણ અને તમારો ભાઈ લક્ષ્મણજીનું મૂર્છિત થવાનું, એને સજીવન કરવા માટે આ સજીવન બુટી લઈને જતો હતું, એટલે તમે મને અહીંયા પ્રાસ્ત કરો. ઓહો હો, ભગવાનની આરાધના કરી ભરતની વિચારો કે હું કેવો અભાગી કે ભાઈ કે મદદમાં તો નહીં ઓર એના ઉપર હું દુશ્મન બનીને એનો ભક્તને પ્રહાર કરી દઉં, તો કે હું માફી માંગુ છું તમારા શ્રી હનુમાનજી, તમે મારા બાંધને નોક પર બેસી જાઓ, હું તરત અહીં તરકસ છે છોણું બાંધ તો 10 મિનિટમાં તમે ત્યાં પહોંચાડી દઉં, બસ તમે હિતાશ ને થવા. હનુમાનજીને વિચાર કે જો ભાઈ, આખી રાત હું ભટકેલો અને પર્વત લાવ્યો અહીંયા, અહીંથી તમારે બાંધ પર જઈશ તો નામ તમારો થશે, મારે હું હાસિલ થયું કંઈ નહીં. તો કહો ભાઈ, તમે મને બસ આશીર્વાદ આપો, હું મારા મનથી જ જઈશ, તમે શક્તિ આપો, સમય થાય છે અને હું જાઉં. તો જાઓ, એને ભગવાન ભરતજીને આશીર્વાદ આપ્યો. હનુમાનજી તાજુ ઉડાન ભરી તે જય શ્રી રામ કહીને ચિત્રકૂટ નગરી પર પહોંચે છે. ઉડાન ભરી તો આખી સભા તો એકદમ મલિન થઈ ગયું કે હવે હનુમાનજી ક્યારે આવશે, 5 વાગ્યાનો સમય થાય છે, સજીવન બુટી ક્યારે આવશે, સૂર્યોદય થયું તો ભગવાન સજીવન થાય નહીં, એ આખી સમાજ લીન થઈને બેઠેલી.